સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા સ્વયંમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વયંમિલન કાર્યક્રમમાં નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ, નગરપાલિકાના પ્રમુખ નરેન્દ્રસિંહ પી ડી ઝાલા, અભયસિંહ, તમામ કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તલોદ તાલુકાના ખેડૂતોના વીમા તથા પાક નિષ્ફળ ગયેલના સહાય આપવા બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. જ્યારે ચાલુ સાલે ચોમાસું લંબાય અને વરસાદના કારણે કપાસ, મગફળી, ડાંગર, બાજરી જેવા પાકો નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરી ચાલુ સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રેલી કાઢી મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ મૌલિક રજૂઆત કરી હતી કે ખેડૂતો ન્યાય નહીં મળે તો ફરી આંદોલન કરવા મજબૂર થવું પડશે. આ આવેદનપત્ર તાત્કાલિક અસર થઈ કલેક્ટર કચેરી ખાતે મોકલી આપવા અપીલ કરી હતી, જેથી ખેડૂતોને પાક નિષ્ફળ ગયેલાનું વળતર મળે. અર્જુનસિંહ પરમાર, ZSTV, તરોડ.